હેલો દોસ્તો, કેમ છો? મજામાં. જુઓ, મહાભારતની આજની વાર્તામાં આપણે પાંડુ, કુંતી અને માદ્રી સાથે વનવાસ જાય છે એ જોઈશું. વિશ્રામ કરી અને પાંડુ હસ્તિનાપુરમાં આવે છે. હસ્તિનાપુરમાં આવી અને ધૃતરાષ્ટ્રને સમાચાર મળે છે કે મહારાજ પાંડુ વન વિહાર કરી સીધા અહીં આવે છે. ધૃતરાષ્ટ્ર કહે, દાદીમાની પાસે જવાની જગ્યાએ અહીં કેમ આવે છે? શું એમને એવું લાગે છે કે હું રાજમુકુટ નહીં આપું? ગાંધારી કહે, રાજાનું પહેલું કર્તવ્ય રાજા પાસે આવવાનું હોય છે. ધૃતરાષ્ટ્ર પાંડુને પૂછે છે, વન વિહાર કેવો રહ્યો? પાંડુ કહે, મારા હાથે ઋષિ કિંદમની હત્યા થઈ ગઈ. ગાંધારી, હત્યા કે દુર્ઘટના? તમે હત્યા ન કરી શકો. ધૃતરાષ્ટ્ર, લો રાજમુકુટ પહેરી એ પ્રશ્ન વિદુરને કરજો. વિદુર, ગમે તે પણ મૃત્યુ થયું છે અને એ પણ મહારાજ પાંડુના બાણોથી. ધૃતરાષ્ટ્ર કહે, જાણી જોઈને નથી કર્યું એટલે દુર્ઘટના છે. વિદુર કહે, હત્યા હોય તો મૃત્યુદંડની સજા હોય. પાંડુ કહે, હું વિદુરની સાથે સહમત છું. ભીષ્મ, આ દુર્ઘટનાના સાક્ષી તમે પોતે જ છો. તમે ઈચ્છતા તો તમે છુપાવી શકતા. તમે રાજા છો, રાજા ન્યાય કરે એ જ સાચું છે. પાંડુ કહે, મારા સ્થાન પર મારા મોટાભાઈ ધૃતરાષ્ટ્ર રાજ્યનો કારભાર સંભાળશે અને હું વનમાં જઈ પ્રાયશ્ચિત કરીશ. તમે પિતા સમાન છો, રાજકારભાર તમને સોંપું છું. રાજમાતા સત્યવતી, આ હું શું સાંભળી રહી છું? પાંડુ તપોવન જાય છે? ભીષ્મ, આ દુર્ઘટનામાં પાંડુનો કોઈ દોષ નથી તેમ તમે કેમ કંઈ કહ્યું નહીં? ભીષ્મ કહે, કહેવાનું મારું કર્તવ્ય નથી. હું રાજાના નિર્ણયથી બંધાયેલું છું. તમને તો ગર્વ હોવો જોઈએ કે પાંડુએ ન્યાયને પોતાનાથી મોટો માન્યો. આશીર્વાદ આપો એમને. સત્યવતી કહે, હું તો બધા આશીર્વાદ તને આપી ચૂકી છું. હવે ક્યારે હસ્તિનાપુરના ઋણમાંથી મુક્ત થઈશ? વનવાસી વસ્ત્ર પહેરી પાંડુ વનવાસ જવા તૈયાર થાય છે. માદ્રી અને કુંતી પણ વનવાસી વસ્ત્ર પહેરીને આવે છે. પાંડુ કહે, ઋષિની હત્યા મેં કરી છે તો તમે કેમ? કુંતી કહે, જનકપુત્રી સીતાએ પણ એવું જ કર્યું હતું. અગ્નિદેવની સાક્ષીએ સુખમાં અને દુઃખમાં સાથે રહેવાની પ્રતિજ્ઞા કરી હતી. ના રામનો વનવાસ સીતા વિના પૂરો થયો હતો, ના તમારો મારો અને માદ્રી વગર પૂરો થશે. દાદીમાં અને માતાના આશીર્વાદ લઈ પાંડુ માદ્રી અને કુંતી સાથે વનવાસ જવા તૈયાર છે. નગરજનો, અમને છોડીને ના જશો મહારાજ. પાંડુ, તમારા સ્નેહનો આભારી છું પણ પાપના પ્રાયશ્ચિત માટે જવું પડશે. ભીષ્મ કહે, રથ તૈયાર છે. રથની? પાંડુ કહે, રથની શું જરૂર છે? ભીષ્મ કહે, તારા માટે નહીં, પુત્રી માદ્રી અને કુંતી માટે. શકુની હસ્તિનાપુરમાં ધૃતરાષ્ટ્રને કહે છે કે રાજા તમે દુઃખી કેમ છો? ધૃતરાષ્ટ્ર કહે, ભાઈ પાંડુના વનવાસથી દુઃખી છું. શકુની કહે, ખુશ થવું જોઈએ, હવે તો આ રાજમુકુટ ક્યારેય નહીં ઉતરે. આ દિવસની રાહ જોઈ રહ્યા હતા. તમારી સાથે અન્યાય થયો એ આજે પૂરો થયો. પાંડુ વનમાં પ્રાયશ્ચિત માટે ઋષિ મુનિઓ સાથે હવન તપસ્યા કરે છે. ઋષિઓ યજ્ઞ કરી બ્રહ્મલોક જઈ રહ્યા છે. પાંડુ પણ તેમની સાથે જવાનું કહે છે. ઋષિઓ કહે, ના તો તું સિદ્ધ પુરુષ છે, સંતાનહીન છે, પિતૃઓનું ઋણ છે તારા પર. જ્યાં સુધી આ ઋણ પૂરું ન થાય ત્યાં સુધી તું આવી ન શકે. કુંતી કહે, સા વિચારમાં છો? જે કુંતી અને માદ્રીથી પણ વિશેષ છે. પાંડુ કહે, પુત્ર આપવાનું વચન પૂરું ન કરી શકું. ઋષિ કિંદમનો શ્રાપ છે, વનસિંહ બનવાનું અને વનસિંહ મરવાનું પાપ. કુંતી કહે, મારી પાસે ઉપાય છે. ઋષિ દુર્વાસાએ મને મંત્ર આપ્યો છે, વશીકરણ મંત્ર. હું ગમે તે દેવને બોલાવી શકીશ. પાંડુ, તો આહવાન કરો, કુંતી ધર્મરાજને બોલાવો. કુંતી ધર્મરાજને બોલાવે છે અને પુત્ર આપે છે. ધર્મરાજ, ધર્મનો અંશ, સત્યવાદી, યુદ્ધમાં સ્થિર એટલે કે યુધિષ્ઠિરનો જન્મ થાય છે. પાંડુ કહે, હવે પવનદેવને બોલાવો. પવનદેવ આવી અને પુત્ર આપે છે. જે પથ્થર પર પડે છે તો પથ્થર તૂટી જાય છે. તો આ ભીમ, તો ભીમનો જન્મ થાય છે. ભીષ્મ ગાંધારી અને ધૃતરાષ્ટ્રને સમાચાર આપે છે કે પાંડુને પુત્ર થયો છે. યુધિષ્ઠિર નામ રાખ્યું છે. ગાંધારી, આશા તો મારી પહેલી હતી. ધૃતરાષ્ટ્ર, જેવી ઈશ્વરની ઈચ્છા, થોડા સમયમાં ગાંધારી પણ દુર્યોધનને જન્મ આપે છે. હવે આગળની વાર્તામાં આપણે મથુરા પહોંચીશું, જ્યાં કૃષ્ણની જન્મભૂમિ છે ત્યાં.